સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી આમ આદમી પાર્ટી સક્રિય બની છે અને અનેક લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં બીજો વિકલ્પ તરીકે લોકો માની રહ્યા છે. તાજેતરમાં વીટીવીના જાંબાઝ પત્રકાર ઈશુદાનભાઈ ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાયા. લોકોમાં આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ ભીમાભાઈ ચૌધરી, સંગઠન મંત્રી રમેશભાઈ નાભાણી, ડોક્ટર રમેશભાઈ પટેલ તથા હોદ્દેદારો દ્વારા જિલ્લામાં અનેક શહેરમાં અને ગ્રામીણ વિસ્તારમાં ફરીને કાર્યકર્તાઓને જોડીને આમ આદમી પાર્ટીને મજબૂત બનાવી રહ્યા છે. ત્યારે આજે ડીસા એક્સલિન્સી હોટલ ખાતે કાર્યકર્તા જોડો અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 50થી વધુ લોકો આમ આદમી પાર્ટીનો ખેસ ટોપી ધારણ કરી દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલના હાથ મજબૂત કરવા માટે પાર્ટીમાં જોડાયા હતા. આજે યોજાયેલ કાર્યક્રમમાં નિવૃત્ત પોલીસ કર્મચારી તથા નગરપાલિકાના નિવૃત્ત કર્મચારી રાજુભાઈ મોદી પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ડીસા શહેરના આજે યોજાયેલી બેઠકમાં 50 કાર્યકર્તા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટીમાં વધુ મજબૂત બનવા તરફ આગળ વધી રહી છે. યુવા સંગઠન વધુ મજબૂત બનતા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભીમાભાઈ ચૌધરી, સંગઠન મંત્રી રમેશભાઈ નાભાણી, ડોક્ટર રમેશભાઈ પટેલ, ડીસા શહેર પ્રમુખ સુભાષભાઈ ઠક્કર, ઉપપ્રમુખ મુકેશભાઈ પરમાર સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ભરત ઠક્કર. આજે એક્સલન્સી હોટલ ડીસા ખાતે આમ આદમી પાર્ટીની મિટિંગ યોજાઈ હતી. એમાં લગભગ 35 નવા કાર્યકર્તા જોડાયા છે. આજે આદરણીય શ્રી ઉપાધ્યક્ષ ભીમાભાઈ ચૌધરી, સંગઠન મંત્રી રમેશભાઈ નાભાણીની હાજરીમાં ડીસા તાલુકામાંથી કુલ 35 લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને આવનારી 2022ની ચૂંટણીમાં ગુજરાતને 182 સીટમાંથી 182